गुड मॉर्निंग फ्रेंड्स, कंट्रोल रेक्टिफायर एमा आपणे कंट्रोल जे वोल्टेज ने कंट्रोल करवानुं छे ए त्रण मेथड आगळ आपणे जोई गया, एम्प्लिट्यूड कंट्रोल, फेज शिफ्ट कंट्रोल अने बन्नेनुं कम्बाइन बराबर। आजे आ कंट्रोल रेक्टिफायर नो छेलो लेक्चर छे, पल्स कंट्रोल बराबर। तो आजे आपणे जे पल्स कंट्रोल भणावामां आवशे ए घणो बधो इम्पोर्टंट छे। प्रेक्टिकल में जे वस्तु वपराय छे ए पल्स कंट्रोल नी मदद थी ज आपणे थायरिस्टर ने ऑन करशुं बराबर। एनो रीजन मित्रों एटलो छे के आपणे ज्यारे ऊपरनी मेथडो जोईए एमां तमारो जे गेट करंट छे ए कंटीन्यूअस पसार थाय छे बराबर। ज्यारे आपणने गेट करंटनी जरूर खाली एटली होय के थायरिस्टर ने ऑन करी, परंतु ए कंटीन्यूअस पसार थाय छे एटले तमारे बीजू पावर लॉस घणो बधो थाय बराबर। એટલા માટે આપણે શું કરવાનું કે ખાલી ગેટને સપ્લાય આપી અને એ પાછો ઝીરો થઈ જાય તો એટલા ટાઈમ માટે જ આપણે ગેટ સપ્લાય આપશું, એના કરતાં વધારે આપવાની જરૂર નથી। એના કરતાં વધારે આપશું તો આપણે જે પાવર લોસ થશે બરાબર, ગેટ કરંટની જરૂર એટલી જ પડે છે કે થાયરિસ્ટરને ઓન કરો, અને એકવાર થાયરિસ્ટર ઓન થઈ જાય પછી તમે ગેટ સપ્લાય હટાવી નાખો તો પણ તમારો થાયરિસ્ટર ઓન જ રહેશે બરાબર। ઓકે, તો આજે આપણે જે મેથડ શીખવાના છીએ એ ઘણી બધી ઇમ્પોર્ટન્ટ છે। પલ્સ કંટ્રોલ જે એક્ઝામ રિલેટેડ તો ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ આપણે જે પાવર ઇલેક્ટ્રોનિક્સ આગળ ભણવાના છીએ એના માટે પણ ઘણો બધો ઇમ્પોર્ટન્ટ છે। તો આજે આપણે જે મેથડ શીખવાના છીએ પલ્સ કંટ્રોલ છે, તો આજે આપણે એના વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું। મિત્રો, એક્ઝામમાં આ ચારમાંથી કોઈ પણ એક લખવાની છે બરાબર, એવું પૂછાય છે બરાબર। તો તમારે ગમે કોઈ પણ એક મેથડ લખવાની એક્ઝામ રિલેટેડ, પરંતુ જે પલ્સ કંટ્રોલ છે તમે ભલે લખો નહીં પરંતુ ઇમ્પોર્ટન્ટ ગણી છે બરાબર। તો આજે આપણે પલ્સ કંટ્રોલ વિશે અભ્યાસ કરશું બરાબર। તો પલ્સ કંટ્રોલ આપણે શીખશું બરાબર। તો આ પલ્સ કંટ્રોલ મેથડ છે મિત્રો। પલ્સ કંટ્રોલમાં આકૃતિ આપેલી છે, એ આકૃતિમાં તમને દેખાય છે એસી સપ્લાય, રજિસ્ટર, કેપેસિટર, ડાયક, અહીંયા જો ડાયક લખેલ છે બરાબર, અને પછી આપેલું છે થાયરિસ્ટર અને અહીંયા આપેલું છે લોડ। તો મિત્રો, એ કેવી રીતે વર્ક કરશે પલ્સ કંટ્રોલ એના વિશે આપણે ચર્ચા કરશું। તો મિત્રો, અહીંયા જે એસી સપ્લાય છે એ પોઝિટિવ હશે બરાબર, પોઝિટિવ હશે ત્યારે તમારું જે આ કેપેસિટર છે એ ચાર્જ થશે બરાબર। ઓકે, તો પોઝિટિવ વખતે તમારો કેપેસિટર ચાર્જ થશે, ઓકે, તો એ કેપેસિટર ચાર્જ થશે બરાબર। હવે તમારે ડાયક વિશે તમે ભણી ગયા, તો ડાયક ઓન ક્યારે થાય એમાં ગેટ સપ્લાય હોતો નથી બરાબર, અમુક વોલ્ટેજ પહોંચી જાય એટલે કે 30 વોલ્ટેજની આજુબાજુ તમારા વોલ્ટેજ પહોંચે તો તમારો ડાયક છે ઓન થશે। હવે એ પોઝિટિવ માટે કે નેગેટિવ માટે એ અસર કરતો નથી બરાબર, ડાયરેક્ટ બંને દિશામાં ઓન થઈ શકે, પોઝિટિવમાં પણ ઓન થઈ શકે, નેગેટિવમાં પણ ઓન થઈ શકે બરાબર। તો તમારો જ્યારે આ કેપેસિટરનો વોલ્ટેજ ચાર્જ થશે એટલે કે એના ઉપર વોલ્ટેજ વધશે બરાબર ધીમે ધીમે, તો જ્યારે એ કેપેસિટરનો વોલ્ટેજ છે એ ડાયરેક્ટના જે બ્રેકડાઉન વોલ્ટેજ છે, ધારો કે મેં 30 વોલ્ટેજ ધારી લીધા બરાબર, 30 વોલ્ટેજ છે ડાયરેક્ટ તમારો ઓન થશે, પરંતુ જ્યારે કેપેસિટરની વેલ્યુ છે 30 વોલ્ટેજ કરતાં ઓછી હશે ત્યારે તો તમારા ડાયરેક્ટને ઓછા વોલ્ટેજ મળવાના, કેમકે જે કેપેસિટરને વોલ્ટેજ મળે છે એ જ અહીંયા ડાયરેક્ટને મળશે બરાબર। તો ઓછા વોલ્ટેજ મળશે એટલે તમારો ડાયરેક્ટ છે ઓન નહીં થાય, શું કામ, કેમકે એના જે બ્રેકડાઉન વોલ્ટેજ છે 30 વોલ્ટેજ એના કરતાં ઓછા વોલ્ટેજ છે। પરંતુ મિત્રો, જ્યારે કેપેસિટરના જે ચાર્જિંગ છે એ 30 વોલ્ટેજ કરતાં વધી જશે ત્યારે તમારો ડાયરેક્ટ ઓન થશે। હવે ડાયરેક્ટ ઓન થશે એટલે કે આ જે કેપેસિટર જે ચાર્જ થયું છે એ કેપેસિટર ડિસ્ચાર્જ થશે, અને ડિસ્ચાર્જ થઈને ક્યાં આવી રીતે ગેટ કરંટ પસાર કરશે બરાબર, ગેટ કરંટ, તો ગેટ કરંટ પસાર થશે એટલે તમારો આ થાયરિસ્ટર છે ઓન થશે બરાબર। હવે થાયરિસ્ટર ઓન થઈ ગયો પછી તમારો જ્યારે આ ડિસ્ચાર્જ કરંટ ઘટીને ઝીરો થઈ જશે તો પણ તમારો થાયરિસ્ટર તો ઓન થશે બરાબર। ફરી પાછો નેગેટિવ સાયકલ આવશે ત્યારે તમારો ચાર્જ જે કેપેસિટર છે નેગેટિવમાં ચાર્જ થશે બરાબર।
वरी पाछो पॉजिटिव टाइम आवशे त्यारे पॉजिटिव में चार्ज थशे बराबर। तो मित्रों आज पल्स कंट्रोल है ये पल्स कंट्रोल में खाली एटलू लखवानू कि जयरे सप्लाय आए थे त्यारे तमारो आ कैपेसिटर है चार्ज थशे अने एनी वेल्यू जयरे डायरेक्ट ब्रेकडाउन वोल्टेज करता वधी जशे त्यारे तमारो जे डायरेक्ट है ऑन थशे अने कैपेसिटर डिस्चार्ज थईने एसीआर ने ऑन करी नाखशे। ओके हवे मित्रों घणा बधाने क्वेश्चन थतो हशे तो एनामां आपणे थायरिस्टरना जे एंगल छे फायरिंग एंगल ए कई रीते कंट्रोल करी शकीए। तो मित्रों अहींया जे रजिस्टर आपेलो छे ए रजिस्टर में आपणे चेन्जिस करिए, धारो कि रजिस्टर नी वेल्यू ओछी राखीए तो तमारो कैपेसिटर छे झड़पथी चार्ज थशे, अने जो रजिस्टर नी वेल्यू तमे वधारे राखशो तो कैपेसिटर ने चार्ज थवा माटे वधारे टाइम लागशे बराबर। तो तमे आवी रीते तमे कैपेसिटर ने चार्जिंग अने डिस्चार्जिंग टाइम में फेरफार करी शको बराबर, सॉरी डिस्चार्जिंग में तमे फेरफार न करी शको बराबर, खाली चार्जिंग में तमे फेरफार करी शको बराबर। तो तमे आवी रीते कैपेसिटर ना चार्जिंग टाइम में फेरफार करीने अहींया जे एंगल छे एमा चेन्जिस करी शको बराबर। ने आ मेथड में तमारो जे गेट करंट छे कंटीन्यूअस पसार थतो नथी ए तमे जोयुं हशे बराबर, डायोड ऑन थशे त्यारे ज तमारो करंट पसार थशे, बाकी करंट तमारो पसार थशे नहीं बराबर। तो आ मेथड घणी बधी इम्पोर्टंट छे जे प्रेक्टिकल में पण वपराय छे बराबर। तो कदाच तमने न समझाय तो मने कहेजो तो हूँ तमारो आ डाउट सॉल्व करी नाखीश बराबर। ओके तो आजनो आपणो लेक्चर हतो, आशा राखुं छुं के लेक्चर सारो लाग्यो हशे। थैंक यू।